अनेक મહત્વના સમાચાર નવસારીથી સામે આવ્યા છે, જેમાં નવસારીની લોકમાતા અંબિકા આવેલા ઘોડાપુરને કારણે નંદનવન ગણાતા ગણદેવી તાલુકામાં ચીકુના ઉત્પાદન પ્રભાવિત થયું છે. જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે ચીકુના ફૂલોનું વધુ પડતું ખરણ થયું હતું. સાથે જ વરસાદ અને પૂરના પાણીના કારણે ચીકુના વૃક્ષને નુકસાન તેમજ ફૂગ અને જીવાત લાગ્યા છે, જેને કારણે ચીકુનું ઉત્પાદન ધારવા કરતાં 4 ગણું ઓછું આવ્યું છે. ખેડૂતોને મજૂરોની મજૂરી મોંઘી પડી રહી છે. આ વખતે લાભ પાંચમથી ચીકુની ખરીદી તો શરૂ કરવામાં આવી, પરંતુ પાક ઓછો હોવાને કારણે અગાઉ પણ 15 દિવસ માટે મંડળી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારબાદ પણ ચીકુના પૂરતા પ્રમાણમાં આવક ન થતા એકવાર વલસાડ મંડળીએ ચીકુની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ચીકુની ખરીદી બંધ રહેતા ખેડૂતોને ભાવોની ચિંતા સતાવી રહી છે. ચીકુનો પાક ઓછો હોવાના કારણે 50% જેટલો પાક ઓછો ઉતરવાથી મંડળીના હોદ્દેદારો અને ખેડૂતોની ગણતરી દેખાઈ રહી છે. વધુ પડતો વરસાદ અને ભેજવાળું વાતાવરણ રહેતા હજી સુધી ચીકુમાં પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ નથી થયું, જેથી આ વખતે પાક જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ વર્ષ થોડું ચીકુ લેટ છે, જે વર્ષની સિઝન જે રહી વરસાદની એને કારણે સિઝન થોડી લેટ ચાલે છે. તે સંજોગે અત્યારે કુમળા ચીકુ, એટલે ખેડૂતોને ચીકુ લેટ હોવાને કારણે થોડી પૈસામાં પણ દિક્કત પડે, એટલે એ લોકો થોડું કાચા કુમળો માલ લાવે. એ સંજોગે આપણે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે અત્યારે આપણે જો અત્યારે બંધ નહીં કરીએ તો કુમળો માલ એક વખત આવે માર્કેટમાં તો માર્કેટ દબાઈ જાય ને માર્કેટમાં ભાવ ઓછા થઈ જાય ચીકુના, તો પાછું રિકવરી કરવાનું કામ થોડું મુશ્કેલ છે. તે સંજોગે અત્યારે આપણે એક ચૂંટણીની બે તારીખ હતી, 1 તારીખ, 2 તારીખે શુક્રવાર છે, 3 ચાલુ રહી શકે તેવું હતું પણ 3 બંધ કરીને 4 ત્યાં એક લોકલ ચૂંટણી છે દિલ્હીમાં. તે સંજોગે આપણે અત્યારે આ માર્કેટ બંધ રાખેલું છે કે 4 બંધ રહે તો આપણો માલ થોડો રિકવર થઈ જાય. ના, જો અત્યારે આપણે જે બંધ કર્યું છે ને એનાથી એવું તો થશે કે આવતા વર્ષોમાં આવતા દિવસોમાં તમને એનો ફાયદો દેખાશે, કારણ કે અમે થોડું અત્યારે એવું પણ કર્યું છે કે ભાઈ કાચા માલ નહીં લાવે, કુમળા ચીકુ નહીં આવે. એ સંજોગે અત્યારે અમે બધા APMC સાથે કમ્પીટ કરી એટલા ભાવ સારા